वंदे मातरम बाळ मित्रो, आजे आपणे एकम छ मां पुनरावर्तन लक्षी एकम कसोटी एक नो अभ्यास करीशु। तेमा सौ प्रथम पहेलो प्रश्न, प्रश्न एक अ, आपेला मूळाक्षर ओळखो, वाचो अने महावरो करो। नीचे तमारे अलग अलग मूळाक्षरो आप्या छे, तेनो तमारे महावरो करवानो छे अने बोलवाना छे। त्यारबाद तमारे बॉक्स मां लखवाना छे। तो ख से खरगोश, खरगोश एटले ससलू। आ रीते तमारे टपका वाला मूळाक्षर उपर पेन्सिल चलावी मूळाक्षर ने पूर्ण करवाना छे। त्यारबाद तमारे तेना जेवो ज मूळाक्षर अहीं लखवानो छे, डबल लीटी ने ध्यान में राखीने बाळ मित्रो। तो व्यवस्थित पुस्तक गंदु न थाय तेनी काळजी राखवानी छे अने सुंदर अक्षरे मूळाक्षर लखवाना छे। खसे खरगोश, खरगोश एटले ससलू। आ रीते तमारे हिंदी मूळाक्षर डबल लीटी ने ध्यान में राखीने अहीं सुधी पूर्ण करवाना छे। त्यारबाद आवे छे बीजो मूळाक्षर द से दर्पण, दर्पण एटले अरीशो। आ रीते तमारे टपका वाळो मूळाक्षर पूर्ण करवो। त्यारबाद तमारे तेना जेवो ज हिंदी मूळाक्षर डबल लीटी ने ध्यान में राखीने अहीं लखवो द से दर्पण, दर्पण एटले अरीशो। आ रीते तमारे हिंदी मूळाक्षर अहीं लखवो। त्यारबाद आवे छे बीजो मूळाक्षर ढ से ढक्कन, ढक्कन એટલે ઢાંકણ। તમારે ટપકા વાળા મૂળાક્ષર ઉપર પેન્સિલ ચલાવી મૂળાક્ષરને પૂર્ણ કરવાના છે। ત્યારબાદ તમારે ડબલ લીટીને ધ્યાનમાં રાખીને તેના જેવો જ મૂળાક્ષર અહીંયા સુંદર અક્ષરે લખવાનો છે। આ રીતે તમારે ઢ સે ઢક્કન મૂળાક્ષર લખવો। સુંદર અક્ષરે પુસ્તક ગંદુ ન થાય તેની કાળજી રાખવાની છે। ઢ સે ઢક્કન। ત્યારબાદ આવે છે બીજો મૂળાક્ષર અણ સે બાણ, બાણ એટલે બાણ। ત્યારબાદ તમારે ડબલ લીટીની અંદર હિન્દી મૂળાક્ષર લખવો અણ સે બાણ, બાણ એટલે બાણ। આ રીતે તમારે હિન્દી મૂળાક્ષર લખવા। ત્યારબાદ આવે છે બીજો મૂળાક્ષર ઝ સે ઝંડા, ઝંડા એટલે ઝંડો। આ રીતે તમારે ટપકા વાળા મૂળાક્ષર ઉપર તેનો મહાવરો કરવાનો છે। ત્યારબાદ તમારે એના જેવો જ હિન્દી મૂળાક્ષર અહીંયા લખવો ઝ સે ઝંડા, ઝંડા એટલે ઝંડો। ઝ સે ઝંડા, ઝંડા એટલે ઝંડો। આ રીતે તમારે હિન્દી મૂળાક્ષર ડબલ લીટીને ધ્યાનમાં રાખીને લખવાના છે। ત્યારબાદ આવે છે નીચે બીજો પ્રશ્ન, પ્રશ્ન એક બ, હિન્દી અને ગુજરાતી મૂળાક્ષરો જોડો। પહેલી આડી હરોળમાં આપ્યા છે હિન્દી મૂળાક્ષરો, ત્યારબાદ તમારે નીચે બીજી હરોળમાં ગુજરાતી મૂળાક્ષરો આપ્યા છે। તો તમારે હિન્દી મૂળાક્ષરોને તેના ગુજરાતી મૂળાક્ષરો સાથે જોડવાના છે। જે રીતે ટપકા આપ્યા છે તે ત્યાં સુધી તમારે લીટી કરવાની છે। તો પહેલો મૂળાક્ષર છે ક સે કમળ, તો સામે કયો મૂળાક્ષર આવે, ક કમળનો ક, ગુજરાતી મૂળાક્ષર। તો બાળ મિત્રો તમે સ્કેલની મદદથી જોડકા જોડવાના છે। ક સે કમલને તમારે ગુજરાતી ક મૂળાક્ષર સાથે ક કમળનો ક, આ રીતે તમારે સ્કેલની મદદથી જોડકા
જોડવાના છે. ત્યારબાદ છે બીજો મૂળાક્ષર ગ સે ગણપતિ. તો નીચે ગ મૂળાક્ષર ક્યાં છે ગુજરાતી? ગ ગણપતિનો ગ. તો એને પણ તમે સ્કેલની મદદથી લીટી સીધી થાય એ રીતે જોડકા જોડવાના છે. ત્યારબાદ ત્રીજો મૂળાક્ષર છે ચ સે ચટાઈ. ચટાઈ એટલે શેતરંજી. તો નીચે ચ ગુજરાતી મૂળાક્ષર ક્યાં આપ્યો છે બાળ મિત્રો? ચ ચકલીનો ચ અહીંયા. તો એને પણ આપણે આ રીતે જોડકા જોડશું. ત્યારબાદ બીજો મૂળાક્ષર છ સે છત્રી. છત્રી એટલે છત્રી. નીચે છ છત્રીનો છ ક્યાં આપ્યો છે ગુજરાતી મૂળાક્ષર? અહીંયા બીજા ક્રમ ઉપર. તો એને પણ આપણે આ રીતે જોડકા જોડશું. ત્યારબાદ બીજો મૂળાક્ષર ઝ સે ઝક. તો નીચે જ ગુજરાતી મૂળાક્ષર ક્યાં આપ્યો છે? જો જમરૂખનો જ અહીંયા વચ્ચે. તો એને પણ આપણે આ રીતે સ્કેલની મદદથી જોડકા જોડવાના છે. ત્યારબાદ આવે છે નીચે બીજો પ્રશ્ન. પ્રશ્ન બે અ ગુજરાતી મૂળાક્ષર સામે હિન્દી મૂળાક્ષર લખો. નીચે તમારે બોક્સમાં ગુજરાતી મૂળાક્ષર આપ્યા છે બાળ મિત્રો. તો એની સામે તમારે કયા મૂળાક્ષર લખવાના છે? હિન્દી મૂળાક્ષર. આ પહેલો મૂળાક્ષર કયો આપ્યો છે? ઘ, ઘરનો ઘ. તો અહીંયા પણ તમારે હિન્દી ઘ સે ઘરનો ઘ મૂળાક્ષર લખવો. આ રીતે ઘ સે ઘર મૂળાક્ષર લખો. ત્યારબાદ છે બીજો મૂળાક્ષર દ, દડાનો દ. તો અહીંયા તમારે હિન્દી દ મૂળાક્ષર લખવો. દ સે દર્પણ. દર્પણ એટલે અરીસો. ત્યારબાદ બીજો મૂળાક્ષર ઠ સે ઠ, ઠળિયાનો ઠ. તો એની સામે હિન્દી ઠ મૂળાક્ષર લખવો. ઠ સે ઠઠેરા. ઠઠેરા એટલે કંસારો. ત્યારબાદ ગુજરાતી ખ મૂળાક્ષર છે ખ, ખટારાનો ખ. તો સામે ખ સે ખરગોશ. આ રીતે તમારે હિન્દી મૂળાક્ષરો લખવાના છે. ગુજરાતી મૂળાક્ષર સામે તેના હિન્દી મૂળાક્ષરો લખવા. ત્યારબાદ આવે છે નીચે બીજો પ્રશ્ન. પ્રશ્ન બે બ આપેલ મૂળાક્ષર શબ્દમાંથી શોધી તેની ફરતે ગોળ રાઉન્ડ કરો. નીચે તમારે ગોળ રાઉન્ડમાં એક મૂળાક્ષર આપ્યો છે એના જેવો જ મૂળાક્ષર તમારે શબ્દમાંથી શોધવાનો છે. કયો મૂળાક્ષર છે બાળ મિત્રો? ક સે કમલ. તો નીચે તમારે શબ્દમાંથી ક મૂળાક્ષર શોધવો. પહેલો શબ્દ છે કલમ. તો એમાં ક ક્યાં છે? અહીંયા પહેલા ક્રમ ઉપર. તો એ શોધીને એની ફરતે ગોળ રાઉન્ડ કરશું. ત્યારબાદ છે બીજો મૂળાક્ષર શબ્દ કર્વત. તો એમાં ક ક્યાં છે? અહીંયા પહેલા ક્રમ ઉપર. તો ક શોધીને તેની ફરતે ગોળ રાઉન્ડ કરીશું. ત્યારબાદ છે બીજો શબ્દ કલશ. તો એમાં પણ ક પહેલા ક્રમ ઉપર છે. તો ક શોધીને તેની ફરતે ગોળ રાઉન્ડ કરવું. આ રીતે તમારે શબ્દમાંથી મૂળાક્ષર શોધી તેની ફરતે રાઉન્ડ કરવું. ત્યારબાદ છે બીજો મૂળાક્ષર છ સે છત્રી. તો શબ્દમાં છ ક્યાં આપ્યો છે બાળ મિત્રો? શોધો તો તમે બધા. પહેલો શબ્દ છે છગન. તો છ અહીંયા પહેલા ક્રમ ઉપર છે. તો છ શોધીને તેની ફરતે ગોળ રાઉન્ડ કરીશું. ત્યારબાદ છે બીજો શબ્દ મછલી. તો છ અહીંયા વચ્ચે છે. તો છ શોધીને તેની ફરતે ગોળ રાઉન્ડ કરવું. ત્યારબાદ ત્રીજો શબ્દ છત. તો છ શોધીને તેની ફરતે ગોળ રાઉન્ડ કરવું. ત્યારબાદ છે બીજો મૂળાક્ષર ન સે નલ. તો શબ્દમાંથી ન શોધીને તેની ફરતે ગોળ રાઉન્ડ કરવું. પહેલો શબ્દ છે પવન. તો ન ક્યાં આપ્યો છે બાળ મિત્રો? અહીંયા છેલ્લે. તો ન શોધીને તેની ફરતે ગોળ રાઉન્ડ કરવું. ત્યારબાદ છે બીજો શબ્દ નખ. તો ન પહેલો છે. તો ન શોધીને ગોળ રાઉન્ડ કરવું. ત્યારબાદ છે ત્રીજો શબ્દ નમક. તો ન શોધીને ગોળ રાઉન્ડ કરવું. આ રીતે તમારે બોક્સમાં આપેલ શબ્દમાંથી મૂળાક્ષર શોધીને તેની ફરતે ગોળ રાઉન્ડ કરવું.
त्यारबाद आवे छे बीजो प्रश्न। प्रश्न बे क, बॉक्स में दर्शावेलो मूळाक्षर शोधी तेनी फरते गोल करो। तमारे बॉक्स में अलग अलग मूळाक्षरो आप्या छे बाळ मित्रों, आप्या छे ने, एनी नीचे तमारे बॉक्स में बीजा अलग अलग मूळाक्षरो आप्या छे, तो बॉक्स में तमारे जे मूळाक्षर छे ए शोधीने तेनी फरते गोल राउंड करो। तो पहेलो मूळाक्षर क्यों छे बाळ मित्रों? थसे थर्मस। तो नीचे तमारे थ मूळाक्षर क्या आप्यो छे शोधो तो बाळ मित्रों, बॉक्स में क्या छे? एक तो अहींया थ शोधीने तेनी फरते गोल राउंड करू, त्यारबाद बीजो थ मूळाक्षर क्या छे? अहींया, तो एनी फरते गोल राउंड करू। आ रीते तमारे बॉक्स में आपेलो मूळाक्षर शोधी तेनी फरते राउंड करू। त्यारबाद बीजो मूळाक्षर ड से डमरू। तो नीचे तमारे अलग अलग मूळाक्षरो आप्या छे, एमां ड डमरू नो ड क्यां छे बाळ मित्रो, शोधो तो। एक तो अहींया वच्चे, तो ड शोधीने तेनी फरते गोल राउंड करवू। त्यारबाद छे बीजो मूळाक्षर ड, तो ड शोधीने आ रीते तमारे गोल राउंड करवू। त्यारબાદ છે બીજો મૂળાક્ષર ધ, ધજાનો ધ। તો ધ મૂળાક્ષર ક્યાં આપ્યો છે? અહીંયા નીચે શોધો તો બાળ મિત્રો, ધ ધજાનો ધ શોધવાનો છે બાળ મિત્રો, ક્યાં છે? એક તો અહીંયા પહેલા ક્રમ ઉપર ધ ધજાનો ધ, ત્યારબાદ બીજો ધ મૂળાક્ષર ક્યાં આપ્યો છે? અહીંયા, તો ધ શોધીને તેની ફરતે ગોળ રાઉન્ડ કરવું। આ રીતે તમારે બોક્સમાં આપેલ મૂળાક્ષર શોધી તેની ફરતે ગોળ રાઉન્ડ કરવું। આજે આપણે આ વિડીયોમાં આટલું શીખ્યા, આગળના વિડીયોમાં ફરી પાછા મળીશું। વંદે માતરમ।